શીઘ્રપતન, શું તમે પણ તેનાથી પીડાવ છો અને આ વિશે કોઈની સાથે વાત કરતા પણ ખચકાવ છો? ચિંતા ન કરો, આજે હું ઝૈનુલ હકીમજી આ વિશે જ વાત કરીશ. શીઘ્રપતન કેમ થાય છે, કઈ રીતે રોકી શકાય, અને હું એ પણ કહીશ કે શીઘ્રપતનને રોકવા કેવો ખોરાક ખાવો જોઈએ. બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. પહેલાં તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફેસબુક પેજને લાઇક કરી લો. તો હવે વાત કરીએ શીઘ્રપતનની. શું છે શીઘ્રપતન? તરત જ વીર્યના સ્ખલન થવા માટે આ શબ્દ વપરાય છે. સૌથી પહેલી વાત, સંભોગ શરૂ કરતા પહેલાં જ કે શરૂ કરો પછી તરત જ વીર્યપાત થાય તો તેને શીઘ્રપતન કહે છે. પુરુષો ઈચ્છે તો પણ વીર્યપાતને ન રોકી શકે, અને અધવચ્ચે અચાનક જ પુરુષનું વીર્ય સ્ખલન થાય તો તેને શીઘ્રપતન કહે છે. આ સમસ્યા સ્ત્રીઓને નથી હોતી, માત્ર પુરુષોને જ હોય છે. ઘણા બધા પુરુષો આ સમસ્યાથી પીડાતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કે શીઘ્રપતન એક કેવી સમસ્યા છે અને તેનો ઉકેલ શું છે, એની વાત પણ કરીશું. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સેક્સ્યુઅલ મેડિકલના વિશેષજ્ઞોએ શીઘ્રપતનની વ્યાખ્યા પણ આપી છે. તેમના રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે 30% પુરુષો શીઘ્રપતનની સમસ્યાથી પરેશાન છે. જાણકારો કહે છે કે સંભોગની સમયાવધિ કેટલી હોવી જોઈએ તેનો કોઈ નિશ્ચિત સમય નથી, અને વીર્યપાત કેટલા સમય બાદ થવું જોઈએ તે અંગેની પણ કોઈ સમય સીમા નથી હોતી. પરંતુ વીર્યપાત એ દરેક પુરુષની માનસિક અને શારીરિક પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. શીઘ્રપતન થયું ક્યારે કહેવાય, હવે એની વાત કરીએ. જોન હોપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે ઇન્ટરકોર્સ શરૂ થવાના 60 સેકન્ડમાં કે તે પહેલા જો કોઈ પુરુષનું વીર્યસ્ખલન થઈ જાય તો તે શીઘ્રપતનનો શિકાર હોવાનું મનાય છે. શીઘ્રપતન થવાને કારણે અસંતુષ્ટિ, ગ્લાનિ, હીનભાવના, નકારાત્મક વિચારો આવવાને કારણે સાથી સાથેના સંબંધોમાં તણાવ પણ પેદા થઈ શકે છે. હવે શીઘ્રપતનની ખબર ક્યારે પડે? જાણકારો કહે છે કે આ સમસ્યા તો બાળપણથી જ હોય છે, પરંતુ જ્યારે જાતીય સંસર્ગ કરવાનું શરૂ કરે ત્યારે જ તેની ખબર પડે છે. તો શીઘ્રપતન જ્યારે હોય છે ત્યારે એનો અર્થ કે સ્ખલન જલ્દી થવું. જલ્દી સ્ખલન થવાથી પુરુષને તો સંતોષ મળે છે, પરંતુ પત્નીને કે એના પાર્ટનરને સંતોષ નથી મળતો, અને ત્યારે ખબર પડે છે કે આ શીઘ્ર સ્ખલન થયું છે. શીઘ્ર સ્ખલન એકચ્યુઅલી બાળપણથી હોય છે, પણ ખબર ક્યારે પડે છે કે જ્યારે એ પહેલીવાર જાતીય સંસર્ગ કરે છે ત્યારે ખબર પડે છે. શીઘ્રપતનને રોકવાના ઉપાયો કયા છે, હવે એની વાત કરીએ. તેના 2 પ્રકારના ઉપાયો છે. સૌથી પહેલો ઉપાય તો એ છે કે મેડિકલ એક્સપર્ટની સલાહ લઈ લો અને દવાઓ લો. બીજો પ્રકાર એટલે કે બીજો ઉપાય એ છે કે કેટલીક કસરતો કરવી. ઘણા તજજ્ઞો સલાહ આપે છે કે પાર્ટનરની પોઝિશન બદલવાથી પણ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કોન્ડોમના ઉપયોગ અંગે પણ કેટલાક જાણકારો સલાહ આપે છે. એમાં સિરોટોનર્જિક SSRI કરીને સ્પેસિફિક સિરોટોનિક ઇન્હિબિટર્સ હોય છે, તો એનાથી એ દવાઓથી આ રોકાય છે. એ SSRI દવાઓ ઉપરાંત જે છે તેમાં ઘણીવાર એક પ્રકારની એક્સરસાઇઝ હોય છે કે જેમાં સ્ટોપ સ્ટાર્ટ એક્સરસાઇઝથી આ વસ્તુને થોડો કંટ્રોલ મળી શકે છે. જોકે દવાઓ લેતા પહેલાં અને આ પ્રકારની કસરત કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લેજો. તો હવે વાત કરીએ કે ખોરાક કેવો લેવો જોઈએ. જાણકારો કહે છે તે પ્રમાણે એકવાર સેક્સની પ્રક્રિયામાં લગભગ 400-500 કેલેરી ઉર્જાની ખપત થાય છે. તેથી જો શક્ય હોય તો ઉર્જા આપનારો ખોરાક લો અથવા તો તરલ પદાર્થોનું સેવન કરો. ગ્લુકોઝ, જ્યુસ અને દૂધનું સેવન કરવું જોઈએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ અમને ફોલો કરી શકો છો. અને હા, તમે બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર પણ આ સંબંધી અહેવાલ વાંચી શકો છો. ધન્યવાદ.